ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના યુઆઈએ એટલે કે વાર્ષિક સાધારણ સભા યુઆઈએના પ્રમુખ ભગવાનભાઈ ભરવાડ, સેક્રેટરી તાહિર વોરા, ઉપપ્રમુખ જિગ્નેશ રબારી અને કમિટીના સભ્યોની ઉપસ્થિતિમાં મળવા પામી હતી, જેમાં ઉદ્યોગ જગતમાં મુખ્યત્વે વરસાદી પાણીના નિકાલ અને કંપનીના એક્ટ બાબતે ચર્ચા વિચારણા અને યુઆઈએ દ્વારા વર્ષ દરમિયાન કરેલા વિવિધ કામોની સાથે મુખ્યત્વે હાલ કોવિડ-19ની મહામારીના સમયમાં કરેલા કામોના લેખાજોખા રજૂ કર્યા હતા. અંતે યુઆઈએની વાર્ષિક સાધારણ સભા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થવા પામી હતી. ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા ગુરુવારે બપોરે મળવા પામી હતી, જેમાં પ્રારંભે યુઆઈએના પ્રમુખ ભગવાન ભરવાડ દ્વારા આ વિસ્તારના ઉપસ્થિત ઉદ્યોગપતિ અને આવકારીઓને તેઓની યુઆઈની ટીમ હાલની કોરોનાની મહામારીના સમયમાં યુઆઈના સત્તાના સૂત્રો સાંભળ્યા હતા અને તે સમયે સરકારની ગાઈડલાઈન મુજબ ઉદ્યોગ જગતની પરિસ્થિતિ સાંભળી હતી. આ સાથે તેઓને ઉપસ્થિત ઉદ્યોગપતિઓને અપીલ કરવા જણાવ્યું હતું કે સાઉથ ગુજરાત મેમ્બર ઓફ ગુજરાતના સભ્ય અને યુઆઈએના જીઆઈડીસીમાં વતન પરિચયમાં મેમ્બર બનવું છે. સાથે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે હવેથી ટીમ યુઆઈએ પહેલા ઉદ્યોગ જગતના વિકાસનું કામોનું પ્લાનિંગ કરીને તેઓને આયોજન કરી પૂર્ણ થયા બાદ તેની જાહેરાત કરશે. આ સાથે યુઆઈએ દ્વારા હાલની કોવિડ-19ની મહામારી દરમિયાન કરેલા સેવાકીય કામો તેમજ આ સમય દરમિયાન ઉદ્યોગ જગતમાં ઉદભવેલી સમસ્યાની સાથે જિલ્લા અને તાલુકાના અધિકારીઓની સાથે સતત સંપર્કમાં રહીને ઉદભવેલી સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયત્નો કર્યા તેનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. જે કંઈ આપણે કરવાનું છે એ આ વરસાદ પહેલાં આપણે એટલીસ્ટ કરી લેવું જોઈએ. એનું કારણ છે કે જે પ્રોબ્લેમ છે એ આઉટલેટનો છે સૌથી મોટો, કારણ કે આઉટલેટમાં ત્યાં પ્રકાશ ટીમ પાસે જે પ્રોબ્લેમ છે એ સૌથી મોટો પ્રોબ્લેમ છે. નગરપાલિકા સાથે જોઈન્ટલી મીટિંગ અને એ આખું આઉટલેટ ક્લિયર કરવાની વાતચીત ચાલે જ છે. અને કોંગ્રેસને વધારે એની પાછળ જ છીએ. અમારી મામુદાર શ્રી સાથે પણ બેઠક થઈ ગઈ છે, આરએલબી સાથે પણ વાત થઈ છે, અમે નગરપાલિકા સાથે પણ વાત થઈ છે અને આપણા નોટિફાઈડ ઓફિસરો સાથે પણ વાત થઈ છે. બધાના સંકલનમાં છીએ અને અમને ખબર છે, આપ સૌને બી ખબર છે, આપ તો બધા અહીંયાના છીએ એટલે કે ત્યાં ત્યાં મેજર પ્રોબ્લેમ છે. એ મેન તો પ્રકાશ ટીમનો અને બીજી જ્યાં જ્યાં બહાર છે રેસિડન્સનો કે આ તરફ ભાવની તરફ એ બધા શોર્ટ આઉટ છે. કામ અમારે કરવાનું છે એની એક ટૂંકી રૂપરેખા છે. અમારું બધાનું માનવું એવું છે ટીમનું કે કામ થાય ને પછી જ એને બધાને જાહેર કરવું, પણ આ એક અમારું ધ્યેય છે, અમારે વિચાર છે કે આટલા કામ અમારે કરવા છે. એ સિવાય ઘણા કરવા છે પણ આ મોટા મોટા કામ જે બે ચાર છે એનું હું ફક્ત ટૂંકમાં આપને જણાવું છું. ફોર એસડબલ્યુ ગટરનું અમારું પ્લાનિંગ છે, જે મોટામાં મોટો આપણી ઇન્ડસ્ટ્રીમાં ઇસ્યુ છે અને ઘણાને તકલીફ થાય છે. લગભગ આ વખતે જે આપણું ટેન્ડર પાસ થયું છે અને રોડની અમે બનાવ્યા છે ને એમાં પાણી ભરાવાનું લગભગ 80% પ્રોબ્લેમ આમાં જ સોલ્વ થઈ જવાનો છે. એનું કારણ છે કે અમે દરેક રોડ પર જ્યાં જ્યાં ક્રોસિંગ છે ને આજ સુધી જે પ્રશ્ન હતા ને એ બધા નિવારવા માટે થઈને અમે દરેક સ્થળ ઉપર જ્યાં જ્યાં પાણીનો સંગ્રહ થતો હતો એ દરેક જગ્યાએ અમે ક્રોસિંગ મૂક્યા છે અને દરેક 40 મીટરે એક એક પાઇપ મૂક્યો છે જેમાંથી બીજા કેબલિંગ આ તે કરી શકે એટલે રોડ આપણો ડેમેજ ના થાય અને વધુ સમય ટકી શકે એ માટે થઈને અમે પ્લાનિંગ કરીને આ વખતે આપણે રોડ, સ્ટ્રીટ લાઇટ અને પાણીની લાઇટ આ 3 વસ્તુ અમે લીધી છે. એ પછીના અમારો પ્રોજેક્ટ છે એમાં અમારે ગટર છે, મેન અમારું પ્રાધાન્ય ગટર પર છે અને બીજું છે અંડરગ્રાઉન્ડ કેબલ પ્રોજેક્ટ પર. આ બે મોટામાં મોટી ઇન્ડસ્ટ્રીમાં જરૂર છે. હોસ્પિટલની જરૂર છે પણ હોસ્પિટલ આટલા સમયથી જે ચાલતું આવે છે ને એ અમે વિચાર્યું છે કે બહુ મોટા પાયે કરવા માટે જ્યારે પણ વિચારશું ને ત્યારે એ શક્ય નથી, માટે આપણે નાના પાયેથી એને શરૂઆત કરીશું. અમારો એ પ્લાનિંગ છે જ અને ટૂંક સમયમાં આપ સૌને જાણ પણ થશે કે અમે નાની એવી એકવાર એમડી ડૉક્ટરને લાવીને નાની એવી હોસ્પિટલનું શરૂઆત કરી અને એમાંથી જ આપણે આગળ વધશું. અમારે મોટી બનાવવાની જ છે, એ અમારી બધાની નેમ છે, એમાં કોઈ કચાશ રાખશું નહીં. પણ અત્યારે
શરૂઆત કરવા માટે છે ને અમે આ નાની હોસ્પિટલ એક શરૂઆત કરી દેશું. 1/4/2020 નવી કમિટીએ એસોસિએશનનો કારોબાર હાથમાં લીધો ત્યારબાદ કોવિડ-19 જેવી મહામારીના કપરા સમયમાં લોકડાઉન હતું, ઉદ્યોગો બધા બંધ હતા, તો ઉદ્યોગોને ફરીથી કાર્યરત મુખ્યમંત્રી, અલગ અલગ વિભાગના સંસદ સભ્ય, મંત્રીશ્રી તેમજ દરેક લાગતા વળગતા વિભાગના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી, જેની અમુક વિગતો નીચે મુજબ છે. તેની પરવાનગી નહીં હતી, છતાં પણ જે લોકોને વેતન મળી રહે અને તેની ચૂકવણી કરવા માટે જે તે કંપનીના ઓથોરાઇઝ વ્યક્તિઓને અવર જવર કરી શકે પોતાની કંપનીમાં તેની મંજૂરી મળી રહે તે માટે મામલતદાર સાહેબ તથા કલેક્ટર સાહેબને રૂબરૂ રજૂઆત કરી મળીને આવ્યા અને યુઆઈએ થકી ઓથોરાઇઝ વ્યક્તિઓને અવર જવર માટે પાસ અપાવ્યા. બોર્ડરથી આવતા કામદારોને કામ પર આવવા માટે મંજૂરી મળી રહે તે માટે કલેક્ટર સાહેબ, ઉમરગામના મંત્રી શ્રી રમણભાઈ પાટકર સાહેબ, વલસાડના સાંસદ સભ્ય શ્રી ડૉક્ટર કેસી પટેલ સાહેબ તેમજ મહારાષ્ટ્રના સંસદ સભ્ય શ્રી રાજેન્દ્ર ગાવિત તેમજ FIA ને રજૂઆત કરી. આ ઉપરાંત મામલતદાર સાહેબ તેમજ પોલીસ વિભાગ સાથે મળીને તે બાબતે બેઠક કરી. ઔદ્યોગિક વસાહત માટે વારોની ખાડીમાંથી જે પાણી લેવામાં આવે છે તે પાણીના બિલના ચૂકવણામાં 3 માસ માટે લોકડાઉનના ઉદ્યોગો જે બંધ હતા તો 3 માસ માટે રાહત આપવા વિજયભાઈ રૂપાણીને તેમજ પાણી પુરવઠા વિભાગને અને GIDC ના અધિકારીઓને પણ રજૂઆત કરી. આ ઉપરાંત ઉમરગામ ઔદ્યોગિક વસાહત ખાતે પાણી પુરવઠા યોજના અંતર્ગત March 20 થી August 20 સુધીના પાણીના બિલ ખરેખર વપરાશના આધારે તેમજ મિનિમમ ચાર્જ ના લેવા બાબતની રજૂઆત કરી. આ સંદર્ભમાં આપણને April 20 અને May 20 બિલમાં રાહત પણ મળી હતી તેઓના તરફથી. એસ્ટેટમાં 52 હેક્ટરમાં ગણાંક વિસ્તારમાં તેમજ GIDC કોલોની, AWS કોલોની જે પણ એસ્ટેટમાં યુનિટો કાર્યરત હતા આ ઉપરાંત કોમર્શિયલ પ્રોપર્ટી બેંક ડિટેલિવેશન કરાવેલ હતું. આ ઉપરાંત સંપૂર્ણ એસ્ટેટમાં સિક્યુરિટી માટે નાઇટ પેટ્રોલિંગ વધુ ચુસ્ત અને સુરક્ષા લીધા જેના કારણે લોકડાઉન સમયમાં કોઈ પણ ચોરી કે કોઈ અકસ્માત બનેલો નથી, કોઈ દુર્ઘટના થઈ નથી. DGVCL ના MD શ્રી યોગેશ ચૌધરી સાહેબને બિલ ભરવાની અવધિ લંબાવવા માટેની અરજી કરી. આ ઉપરાંત DGVCL બિલના 6/4 6 મહિના પૂરતી એકચ્યુઅલ આવે મેક્સિમમ ડિમાન્ડ ઉપર લેવા બાબત પણ રજૂઆત કરી. જરૂરિયાતમંદ લોકોને લોકડાઉનના સમયમાં ફૂડ, માસ્ક, સેનિટાઈઝર, ફૂડ કીટ 5,000થી વધુ વિતરણ કરેલ છે. લોકડાઉનના સમયમાં કાર્યરત પોલીસ કર્મચારી, મેડિકલ સ્ટાફ, કોરોના ફાઈટર જે હતા તેઓને 24 કલાકમાં સવાર સાંજ ચા અને નાસ્તાનું વિતરણ કરેલ હતું. આજે પણ ફૂડ કીટ તેના ફોટોગ્રાફ છે. પોલીસ સ્ટાફ અને મેડિકલ સ્ટાફને અલગ અલગ ચેકપોસ્ટ ઉપર જે પણ ચા અને નાસ્તાનું વિતરણ કરેલ હતું તેના. મહારાષ્ટ્ર બોર્ડર ખોલાવવા માટે કલેક્ટર સાહેબને રૂબરૂ જઈને મળીને આવ્યા. મહારાષ્ટ્ર બોર્ડર ખોલાવ્યા બાદ બેવજી, કોસ્ટલ હાઈવે, આમગામ, ગિરિગાંવ જેવા ગુજરાતના જે એન્ટ્રી ગેટ છે ત્યાં આગળ પોલીસ કર્મચારી અને મેડિકલ સ્ટાફને બેસવાની વ્યવસ્થા કરવા માટે મંડપ નાખી આપીને ગુજરાતમાં તે લોકો પ્રવેશ કરે તે વખતે કામદારોનું સ્ક્રીનિંગ થાય તે માટેની વ્યવસ્થા કરી આપવામાં આવી.